जय सच। मनीषा बहन जय सच्चिदानंद निमेश आनंद जी, कोटि जय कोटि प्रणाम। सच्चिदानंद जय सच। अपने आ मोक्ष मार्गे पूर्णाहुति करवा माटे आ परम विनय, हूँ कई जानतो नथी, अभेद दृष्टि, लघुत्तम भाव, ए बधी जे दशा आपणी जे पण अत्यारे डिस्चार्ज परिणामो छे એમાં કયા એક્ઝેક્ટ યથાર્થ પુરુષાર્થ હોય, કેવી જાગૃતિ હોય કે એક સાઈડ ડિસ્ચાર્જ થયા કરે, પરિણામો તો જેલ આવેલા જ પૂરણ કરેલું ગલન થાય, પણ એની સાથે આ બધું પૂર્ણપણે પ્રગટે? જી, પહેલામાં પહેલું તો પોતાની પ્રકૃતિને દાદા ભગવાને આપેલી વિધિ ફાઇલ નંબર એક પાસે નિત્ય વિધિ ત્રિમંત્ર પ્રાતવિધિ નમસ્કાર વિધિ નવ કલમ એટલું બધું ઉપયોગ સાથે ફાઇલ નંબર એક પાસે બોલાવવી પડે. હવે એ બોલાવો એટલે અંદર ચિત્ત, આપણું ચિત્ત શુદ્ધ ઉપયોગ તરફ કેન્દ્રિત થાય. કારણ કે આજે હું મારી વાત કરું તો આખી વિધિ દિવસમાં દાદાની કૃપાથી ઓછામાં ઓછી 3 વાર મારે વિધિ થાય છે. પ્રાતવિધિ, ત્રિમંત્ર, નમસ્કાર વિધિ, નવ કલમ અને જ્ઞાનચરણ વિધિ. એટલો બધો આનંદ વધે છે કે પોતાના મન વાણી કાયાને એનું વ્યસન થઈ જાય છે. વ્યસન હવે જેમ શુદ્ધાત્માના પક્ષમાં એ ઢળતો જાય એમ ડિસ્ચાર્જમાં લાવેલો ભાગને જુદો પોતે રાખી શકે. કારણ કે એક સુખ ડિસ્ચાર્જમાંથી આવતું અને એક સુખ પરમેનન્ટ, એટલે કે પોતાનું ઇન્ડિપેન્ડન્ટ સુખ નો સ્વાદ આવે એમ ડિસ્ચાર્જ માંથી આવતું સુખ એને ફિક્કું લાગે. હવે જેમ મારું દાદા ભગવાન પ્રત્યેનું, દાદા ભગવાન પ્રત્યેની મારી નિષ્ઠા, મારી અંદરની સિન્સિયરિટી અને મારી અંદરની દાદા ભગવાન પ્રત્યેની પ્યોરિટી તરફ મારી જેમ વધતું જાય, કારણ કે આ દાદા ભગવાન આવા 14 લોકના નાથ, ક્યારે ન ભૂતકાળમાં હતા ન ભવિષ્યમાં હશે, હળહળતા કળિયુગમાં જ્યાં 10 મિનિટનું પણ સુખ નથી અને જ્યાં 10 મિનિટ માટે પણ મુક્તિ કે હળવાશ નથી, બોજો બોજો બોજો, ભય ભય ભય, રૂપિયા હોય તોય ભય, રૂપિયા ના હોય તો પણ ભય, ઘરનું ખાય તો પણ ભય બોજો અને હોટલનું ખાય તો પણ બોજો, આવા ટાઈમમાં આવા દાદા ભગવાન મને ભેગા થયા અને દાદા ભગવાનની મારા ઉપર ન માંગી તો પણ એમણે કૃપા વરસાવી. અને કેવી કૃપા? તો કે સામે કોઈ પણ પ્રકારનું એમણે મારી પાસે એક્સપેક્ટેશન નથી રાખી, ફક્ત એ જ કહ્યું કે હું જે સુખ પામ્યો છું તે તું પામી લે, તું તારું કામ કાઢી લે, આવા નહીં મળે, આવા નહીં થાય. આવી જબરજસ્ત કરુણા સાથે વારંવાર કાઢી લો કાઢી લો કામ કાઢી લો કાઢી લો,
नहीं मळे आवा पुरुष नहीं मळे आवा दर्शन नहीं थाय आवी प्योरिटी नहीं जोवा मळे। हवे ज्यारे हुं आ दादानी वात करूं त्यारे दादा प्रत्ये मारू एटलू बधुं अंदरनुं वधी जाए कि बीजू बधुं मारा माटे फिक्कू थई जाए। हवे जेम दादा प्रत्ये ने दादानी वातो करीने जेम मारी अंदर दादा प्रत्ये अहु 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 वत्तु जाए एम जे हूँ संसार लाव्यो छू एमा मारी अंदर भोगवानू ओछू थतू जाए कारण के मारू चित हवे दादा भगवान ने रमाड़वामा लाग्यू के हूँ दादा ने रमाड़ू एकलो बैठो हो तो दादा ने रमाड़ू के दादा तमारी जोड़े वातो करवी छे मारे तमारे शू करो छो दादा तमे केवी रीते आटलू बधु आवी क्यांथी शक्ति लाव्या दादा तमे कळियुगमां तमे भगवान थीने प्रगट थे आवू क्यांथी तमे लाव्या आवी शक्ति मारी अंदर केम नथी आवती दादा तमे मळ्या त्यारे मने खबर पड़ी के कळियुगमां भगवान होय खरा मारू तो मानवामां ज नथी आवतुं दादा ज्यां 3 कलाक पिक्चर जोवानो टाइम मळे छे અને આપણી અડધો કલાક વિધિ કરવાનો પણ મને કંટાળો આવે છે એવા લોકો જોડે તમે બેઠા મને 3 કલાક એકનું એક પિક્ચર એકનું એક સિરિયલ એકની એક વાતો જેમ કે હું આપતો પુત્ર જોડે છું તો દીપક આનંદજી આવા દીપક આનંદજી તેવા બીજા દિવસે જ પાછું દીપક આનંદજી આવા દીપક આનંદજી તેવા તો નિમેશ તને એકની એક વાત કરવાનો કંટાળો નથી આવતો તને આમાં શું આનંદ આવે છે અને દાદાની વાત કરવાનો અથવા દાદા જોડે વાત કરવાનો તને જરાય અંદરથી ઈચ્છા નથી થતી છેલ્લે તો દાદા કહે છે કે તું મારી જોડે જેટલો વાત કરીશ એટલો તું તારી અંદર બેઠેલા દાદા ભગવાન જોડે વાત કરતો થઈશ કારણ કે તારી અંદર બેઠેલા દાદા ભગવાન જોડે વાત કરવાની તારી પાસે તારી આદત જ નથી એટલે તું મારી જોડે વાત કરતો થઈશ એમ અંદર બેઠેલા દાદા ભગવાન જોડે વાત કરતો થઈ જઈશ। હવે જેમ મારી અંદર આ ઊભું થાય ને મનીષાબેન એમ સંસાર ભોગવટો લાગતો જ નથી કે જેવો છે તેવો ભલે પૂરો થાય પણ મને આખા દિવસમાં મારી ભૂલ બતાવનાર ભેગા થાય બસ આ દાદા તમારા જેવી શક્તિ માંગુ છું। તમે તો તમારા અપમાન કરનારને ભેગા કર્યા તમે તો તમને છેતરી જાય એવા લોકો પાસે જતા તમને તમારી કોઈ આબરૂ કાઢે એની પાસે જતા ત્યારે દાદા હું તમારી પાસેથી શીખ્યો છું કે જો મને કોઈ ભૂલ બતાવનાર મળશે તો હું આડો નહીં થાવ દાદા તમારા જેવો સીધો રહીશ અને વખતે આડો થઈશ તો દાદા હું તરત તમારી પાસે શક્તિ માંગી સામેવાળાની માફી માંગીને પાછો સીધો થઈશ કારણ કે મારી ભૂલ વગર આ સંસારમાં મારે કશું જ ભોગવવાનું રહેતું નથી। આવું જ્યારે હું નક્કી કરું અને નક્કી કરાવડાવું પોતાની જાત સાથે ત્યારે મને ધીરે ધીરે દાદા એવા રે કે બીજી કોઈ વાત મને હલાવવા આવે તો પણ તરત હું ચેતી જાઉં કે આ વાતથી હલી કેમ ગયો ભાઈ તું તું કયું તારી અંદર ભિખારી પણ ઊભું થઈ ગયું આ વાતચીતનો સંબંધ મારી અંદર વધતો જાય છે એટલે એકલો હોવા છતાં પોતાનો લઈ આવેલા ટ્રાફિકમાં રસ્તો કેમ કાઢવો એ બતાવ્યા કરે છે કારણ કે અંદરનો ટ્રાફિક રસ્તો ના કાઢવા દે બરોબર મનીષાબેન જય સચિદાનંદ।